ભારતમાં લાંબા રૂટની યાત્રા હોય કે ટૂંકા રૂટની યાત્રા લોકો સૌથી વધારે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે રેલવે કેટલીક સુવિધાઓની સાથે સાથે મુસાફરોને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ આપે છે મુસાફર ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે ઇન્સ્યોરન્સનો ઓપ્શન સિલેક્ટ કરી શકે છે આઈઆરસીટીસીની વેબસાઇટ પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો ઓપ્શન ઉપલબ્ધ છે આ સુવિધા મારફતે આઈઆરસીટીસી એક રૂપિયા જેવી નજીવી કિંમતમાં મુસાફરોને દસ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે વીમા કવચની સૌથી ખાસ વાત એ છે કે જે મુસાફરોનો સામાન ચોરી થાય છે અથવા કોઈ પ્રકારે નુકસાન થાય તો તેની પણ ભરપાઈ રેલવે દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત દુર્ઘટના સર્જાય તો સારવારનો ખર્ચ અને મૃત્યુ થવા પર વીમા ધારકના નોમિનીને વળતર આપવામાં આવશે જો કોઈ દુર્ઘટના દરમિયાન મુસાફરનું મૃત્યુ થાય અથવા તો સ્થાયી રૂપથી દિવ્યાંગ બની જાય તો રેલવે દસ લાખ રૂપિયા સુધીનું વળતર આપે છે જો મુસાફર આંશિક રૂપે દિવ્યાંગ બને તો સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર ગંભીર ઇજા થાય તો બે લાખ રૂપિયા વળતર અને સામાન્ય ઇજા થાય તો દસ હજાર સુધીનું સહાય વળતર આપવામાં આવે છે હવે તમને એ પણ જણાવી દઈએ કે આ ઇન્સ્યોરન્સનો ક્લેમ કેવી રીતે કરશો તો મહત્વની વાત એ છે કે ટ્રેન દુર્ઘટનાના ચાર મહિનાની અંદર જ ક્લેમ કરવાનો રહેશે આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલી આ સુવિધા માટે મુસાફર વીમા કંપની કાર્યાલયમાં જઈને વીમાની રકમ માટે દાવો કરી શકે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે વીમા કવચ ખરીદતી વખતે મુસાફરે નોમિનીનું નામ ફરજિયાત ભરવું જોઈએ જેને કારણે કોઈ ઘટના ઘટે તો ક્લેમ માટે સમસ્યા ઊભી ન થાય આવા જ માહિતી સભર જોવા માટે જોડાયેલા રહો છે ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે